કે આપને બધાને ખબર હશે કે છેલ્લા એક વર્ષથી હાર્ટ એટેકથી રાજ્યમાં છ મહિનામાં 1052 મોત થયા છે, જેમાં 80 ટકા જે ઉંમર છે 11 થી 25 વર્ષના જે યુવાનો છે 80 ટકા છે। માનનીય કુબેરભાઈએ જે આંકડા આપ્યા, મારી પાસે એવા કોઈ આંકડા નથી। અત્યાર સુધી આપણે પાર્ટીમાં અનેક ડખાઓ જોયેલા છે, પરંતુ એક જ પાર્ટીના બે મંત્રીઓ જ્યારે અલગ અલગ નિવેદન આપે, વિરોધાભાસ નિવેદન આપે, તો પછી કહેવું જ શું। તો એ વાતથી આપણે ગંભીરતા વાતની લઈ શકીએ છીએ, મૂલ્યાંકન કરી શકીએ છીએ કે જે મંત્રીઓ એક જ મુદ્દા પર એક સાથે નથી, તો પછી એ પાર્ટીને કઈ રીતે આગળ વધારી શકે છે। ખેર, અહીં પાર્ટીની નહીં પરંતુ પ્રજાની વાત થઈ રહી છે। હાર્ટ એટેકના કેસીસમાં સતત વધારો થઈ રહ્યો છે અને એવામાં મંત્રીશ્રીઓ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે। એક કહી રહ્યા છે કે અમને ખબર જ નથી આ આંકડા વિશે, અને બીજા કહી રહ્યા છે કે 1000થી વધારેના મૃત્યુ થઈ ચૂક્યા છે ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે। પરંતુ હવે સવાલ એ થાય છે કે આ બંને મંત્રીઓમાંથી સાચા કોને ગણવા? શું છે આખો મુદ્દો જાણી નીકળવા। રાજ્યમાં હાર્ટ એટેકથી થયેલા મોતના આંકડા સામે આવ્યા, મંત્રી કુબેર ડિંડોરે આ આંકડા આપ્યા છે, પણ આશ્ચર્યની વાત એ છે કે જેમના શિરે રાજ્યના આરોગ્યની જવાબદારી છે એ મંત્રીને તો ખબર જ નથી કે 6 મહિનામાં આટલા બધા હાર્ટ એટેકના કેસીસ સામે આવ્યા છે। લાગે છે કે મંત્રી પણ રાજ્યના નાગરિકો માટે ગંભીર નથી। હોતા હૈ ચલતા હૈ ની ફોર્મ્યુલા જ કદાચ ઋષિકેશ પટેલ અહીં અપનાવતા જોવા મળી રહ્યા છે। રાજ્યમાં હાર્ટ એટેકથી નાની અને યુવાન વયના લોકોમાં મૃત્યુના બનાવો વધવા લાગ્યા છે। હાર્ટ એટેકના કારણે એક જ દિવસમાં 7 થી 10 જેટલા મૃત્યુઓ નોંધાઈ રહ્યા છે। આમ છતાં રાજ્યના આરોગ્ય વિભાગ હાર્ટ એટેકના કેસમાં કોઈ વધારો નથી થયાનું કહી રહ્યા છે। જોકે શુક્રવારે તેનાથી વિપરીત નિવેદન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યું, જેને લઈને ખળબળાટ મચી ચૂક્યો છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં 6 મહિનામાં હાર્ટ એટેકથી 1052 મૃત્યુ થયા છે, તે પૈકી 80% મૃત્યુ 11 થી 25 વર્ષની વયના હતા। તેમના આ નિવેદનથી આરોગ્ય વિભાગનું સ્વાસ્થ્ય લથડી ગયું છે। મંત્રી કુબેર ડિંડોરે શું નિવેદન આપ્યું સાંભળી। આપને બધાને ખબર હશે કે છેલ્લા એક વર્ષથી હાર્ટ એટેકથી રાજ્યમાં 6 મહિનામાં 1052 મોત થયા છે, જેમાં 80 ટકા જે ઉંમર છે 11 થી 25 વર્ષના જે યુવાનો છે 80 ટકા છે। હૃદય હચમચાવી દેતો હાર્ટ એટેક એ હાર્ટ એટેક નથી, મેદસ્વીતા પણ વિદ્યાર્થીઓમાં કે યુવાનોમાં નહોતી, એમને કોઈ એવું ટ્રેન્ડ કે ચિંતા પણ નથી। અને આ જે એક વર્ષમાં આવી જે ઘટનાઓ બને છે, 108 ને દરરોજ 173થી વધુ કાર્ડિયાક ઇમરજન્સીના કોલ મિત્રો આવે છે। એક સામાજિક જવાબદારીના ભાગરૂપે મહેરબાની કરીને આપણે બધા જ આપણા શિક્ષક મિત્રો છે, પોલીસ કર્મી છે, આરોગ્ય તંત્રના કર્મ અને અન્ય કર્મચારી, સમાજના અન્ય આપણા યુવાનો બધા જ આ સીપીઆરની ટ્રેનિંગ લે, તાલીમ લે એવું હું પણ ઈચ્છું છું। અને આપણે બધાએ જાણ્યું છે કે ગરબા રમતા હોય, ક્રિકેટ ખેલતા હોય, જિમ્સમાં ગયા હોય, કંઈ બગીચામાં બેઠા હોય, સ્કૂલમાં આવા હાર્ટ એટેક મિત્રો છેલ્લા 6-7 મહિનાથી એવા કેસો બને છે, આપણા ધ્યાન પર આવે છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષણ મંત્રીના નિવેદનથી છેડો ફાડ્યો છે। તેમણે કહી દીધું છે કે શિક્ષણ મંત્રીએ જે આંકડા આપ્યા છે તેવા કોઈ આંકડા મારી પાસે નથી। માનનીય કુબેરભાઈએ જે આંકડા આપ્યા, મારી પાસે એવા કોઈ આંકડા નથી, પરંતુ હાર્ટ એટેકના જે હમણાં કેસીસ આવે છે, હાર્ટ એટેક પહેલાં પણ થતા હતા અને આપણે 2 વખતે યુએન મહેતા દ્વારા પણ આની સમજણ આપતી આખી પ્રેસ કરી હતી, અને એના દ્વારા રેડક્રોસ પછી પણ અજયભાઈ પટેલે પણ એક્સપર્ટને ભેગા કરી અને આને માર્ગદર્શન આપ્યું છે અને આની વિગત વારંવાર ત્યાં કરી છે। જ્યારે પત્રકારે કુબેર ડિંડોરને સવાલ કર્યો તો તત ફફામાં કુબેરભાઈએ તો વાતને જ ઉડાવી દીધી। સાંભળો શું કહી રહ્યા છે। વધારો થયો નહીં, કે મેં આંકડો આપ્યો છે કે છેલ્લા 7-7 મહિનાથી જે ઇમરજન્સી કોલ જે આવે છે
જે 108 ની જે કોલ મળે છે વધારે આના મળતા હોય છે યુવાનો એમાં વિશેષ એમાં ભોગ બન્યા છે એમની મેં વાત કરી અને ચલો બધાને મારી શુભેચ્છાઓ અને આપ પણ એમાં જોડાઓ આપ પણ સહયોગી બનો એવી મારી આપને પણ શુભકામનાઓ હવે રાજ્યમાં હાર્ટની બીમારી સંબંધિત ઇમરજન્સી કોલ્સના આંકડાઓ પર પણ નજર કરી લઈએ આ આંકડાઓ રાજ્યમાં એમ્બ્યુલન્સ સેવાનું સંચાલન કરતી EMRIના આંકડા છે પહેલા કોવિડ પહેલાના આંકડા પર નજર કરી લઈએ તો વર્ષ 2018માં 51,315 કોલ્સ આવ્યા 2019માં 56,932 કોલ આવ્યા કોવિડ દરમિયાન વર્ષ 2020માં 38,386 કોલ આવ્યા 2021માં કોવિડ દરમિયાન 36,526 કોલ્સ આવ્યા કોવિડ બાદના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2022માં 49,321 કોલ આવ્યા 2023માં 52,943 કોલ આવ્યા છે મહત્વનું છે કે હાર્ટ એટેક બાબતે આપણે ત્યાં જાગૃતતા આવી છે ICMR એ સ્પષ્ટતા કરી છે કે હાર્ટ એટેકની ઘટનાઓ પાછળ કોરોનાની રસી જવાબદાર નથી પણ હાર્ટ એટેક મામલે હૃદયહીન મંત્રીઓ બને છે તો સાચી માહિતી અને સાચા આંકડાઓ પ્રકાશમાં પ્રજા વચ્ચે ક્યારે આવે છે એ સવાલ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો આશા રાખીએ કે આવનારા દિવસોમાં બંને મંત્રીઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકે અને પ્રજાની વચ્ચે સાચા આંકડા સાથે સામે આવી શકે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર